સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી પદની ચૂંટણી બિનહરીફ જાહેર થયા બાદ આજે મંત્રી તથા ખજાનચી પદના ઉમેદવારોને કુલ નોંધાયેલા 3024 જેટલા મતદારો ચૂંટી કાઢશે, જેમાં મતદાન શરૂ થઈ ગયું છે. જોકે મંત્રી પદ માટે દ્વિપાંખ્યું અને ખજાનચીના પદ માટે ચતુષ્કોણીય જંગ ખેલાવવાનો હોય, કુલ મતોની વહેંચણીના પરિણામે વિજેતા ઉમેદવારની હાર જીતની સરસાઈ વચ્ચે નજીવું અંતર રહે તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે. સુરત જિલ્લા વકીલ મંડળના વર્ષ 2020ના હોદ્દેદારોની ચૂંટણી મંત્રી તથા ખજાનચીના પદ માટે ખેલાનારા ચૂંટણી જંગ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અંતરે નોંધનીય છે કે આગામી વર્ષના પ્રમુખ ઉપપ્રમુખ તથા સહમંત્રીની ચૂંટણી સમરસ જાહેર થવાના પગલે પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે નેશત જાસોલિયા તથા સહમંત્રી પદે અમરવી પટેલના નજીકના પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચતા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે બાર એસોસિએશન્સના સેક્રેટરી પદ માટે ચૈતન્ય પરમહંસ તથા નિલેશ પટેલ વચ્ચે આવતી દ્વિપાંખીઓ જંગ ખેલાશે. જ્યારે ખજાનચીના પદ માટે દાવેદારી નોંધાવનાર વિજય જાસૂદ, પૂનમ મિશ્રા, અજય ડબુવાલા તથા વરુણ પાટીલ વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાશે. જોકે મંત્રી તથા ખજાનચીના પદ માટે દાવેદારી નોંધાવનાર ઉમેદવારોએ પોતાના ટેકેદારો અને સમર્થકોની મદદથી મતદાતાઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મતદારોનો સંપર્ક કરીને વોટ માટે અપીલ કરી છે.